ઉના ગીરગઢડા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ વરણી કરવામાં આવતા ભાજપમાં ખુશીનો માહોલ છવાયો. લાખાભાઈ ઉખાભાઈ ઝાલા, પૂર્વ ચેરમેન એપીએમસી ઉના. આજના વિષય તમે શું કહેશો, કેવી રીતે ચૂંટણી થઈ શકશે? આજે ચેરમેન વાઇસ ચેરમેનની ઇલેક્શન હતું. ચેરમેન તરીકે ભગવતસિંહ લાખાભાઈ ઝાલા, ઉપચેર વાઇસ ચેરમેન તરીકે મેરુભાઈ જાદવભાઈ રામ બિનહરીફ સર્વાનુમતે ચૂંટાયેલા. કુલ કેટલા સભાસદો છે અને કુલ કેટલા ડિરેક્ટર? કુલ સભાસદો ખેડૂત વિભાગમાં 1648 હતા. પછી વેપારી વિભાગ ખાલી હતું, સહકારી સંઘ વિભાગ ખાલી હતું. નવા કાયદા મુજબ બાકી રહી ગયું છે. અત્યારે હાલ ડિરેક્ટર ગઢડાને જે ઉના છે કેટલા છે? ગીરગઢડામાં 3 ડિરેક્ટર છે, ગીરગઢડા તાલુકાના ને ઉના તાલુકાના 7 ડિરેક્ટરો છે. નેહરુભાઈ જાદવભાઈ રામ ઉના એપીએમસીના વાઇસ ચેરમેન. ઉના એપીએમસીનું ઇલેક્શન બિનહરીફ થયું હતું. બિનહરીફ થયા પછી અમે બધા ડિરેક્ટરોની આજે ચેરમેન વાઇસ ચેરમેનની જે વરણી હતી એમાં ભગવતસિંહ લાખાભાઈ ઝાલા અમારા એપીએમસીના ચેરમેન તરીકે એમની નિમણૂક થઈ છે. અને હું મેરુભાઈ જાદવભાઈ રામ મારી બીજી વખત વાઇસ ચેરમેન તરીકે આ એપીએમસીમાં વરણી થઈ છે. આખી એપીએમસીની ટીમ જે ડિરેક્ટરોની છે એ 10-10 સૌ ડિરેક્ટરો એ ભાજપ સમર્પિત પેનલના ચૂંટાયેલા ડિરેક્ટરો છે. ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટર તરીકે અમે બધા ચૂંટાયેલા છીએ. અમારા હરિભાઈ સોલંકીની આગેવાનીમાં એના માર્ગદર્શન હેઠળ બધા સાથે રહીને આ ઇલેક્શનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અને આ એપીએમસીમાં ખેડૂતોનું ખૂબ સારી રીતે એનું જણસનું વેચાણ થાય અને ખેડૂતોને ખૂબ સારી રીતે યાર્ડ સેવા આપી શકે એવો અમારો આજનો એવો ધ્યેય છે. અમે બધા ડિરેક્ટરો સાથે મળીને ખૂબ સારી રીતે આ સંસ્થાને, ખેડૂતોની સંસ્થા છે એમને ચલાવવા માટેના અમે સાથે મળીને બધા પ્રયત્નો કરશું.